ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વૃંદાવન કોમ્પ્લેક્સમાં ઉપરનો જર્જરિત ભાગ ધરાશાયી થતાં ગભરાટ પ્રસરી ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ સ્થાનિકો જોખમી બનેલ ભાગ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. કસકમાં પ્રીતમ બેની સામે આવેલ અને લગભગ 35 વર્ષ જૂના વૃંદાવન કોમ્પ્લેક્સમાં સ્લેબના પોપડા ઉકળી જતા સળિયા દેખાતા થઈ ગયા હતા. જર્જરિત થતાં અહીંના વ્યવસાયકારો ઉપરના જર્જરિત ભાગ ઉતારી લેવા પાલિકામાં વારંવાર રજૂઆત કરતા રહ્યા હતા. તે દરમિયાન ગતરોજ બીજી વાર અહીં આવેલ દેવ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસ પાસે કેટલોક ભાગ તૂટી પડતા ગભરાટ પ્રસરી ગયો હતો. જો કે સાંજનો સમય હોવાથી કોઈ અંદર ન હોવાથી જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પણ ઓફિસમાં ભારે નુકસાન થયું હતું. આથી અહીંના વ્યવસાયકાર ગોપાલ શાહ સહિત અન્યો જોખમી બનેલ ઉપરનો ભાગ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. હું ગોપાલ શાહ, દેવ ઇન્વેસ્ટમેન્ટ વૃંદાવન કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 10માં મારી ઓફિસ આવેલી છે, જેમાં ગઈકાલે રાત સાંજે મોડી સાંજે અહીંયા મારા અંદરની સાઈડનો સ્લેબ પડી ગયો અને બધું લાઇટનું ફિટિંગ્સ પીઓપી સાથે બધી જ અંદર વસ્તુ પડી ગઈ. નસીબ જોગે અંદર કંઈ નવું હોવાથી કોઈને વાગ્યું કે એવું નથી થયું, પણ અંદર નુકસાન ખૂબ થયું છે. આ વૃંદાવન કોમ્પ્લેક્સ 35થી વધુ વર્ષ જૂનું છે અને ઉપરના ભાગમાં કોઈ રહેતું નથી. વારંવાર કહેવા છતાં પણ આ બિલ્ડિંગ ઉતારતા નથી અને અહીંયા આગળના છજ્જા તેમજ દરેક દુકાનની અંદર સળિયા દેખાઈ જાય એવી વસ્તુ થઈ ગઈ છે. અંદરના સાઈડ પરથી સ્લેબમાંથી સળિયા દેખાય છે. તો નગરપાલિકાને નમ્ર વિનંતી કે ઉપરનો ભાગ ઉતારીને અમારી સલામતી રાખે. આ બીજી વખત આ રીતના થયું છે. આગળનો ભાગ પણ આ રીતના ધરાશાયી થયો હતો.